આ સમસ્યાનો ઉકેલ લાવે અને पीडब्ल्यूડીની મનમાનીમાંથી મુક્ત કરે તેવી માંગણી કરી રહ્યા છે. વાપી રેલવે ઓવર બ્રિજનો ધીમી ગતિએ ચાલતું બાંધકામ હવે ઝંડા ચોક અને મહાત્મા ગાંધી રોડ ની આસપાસના દુકાનદારો અને રહેવાસીઓ માટે સંકટ બની રહ્યું છે. બ્રિજના નિર્માણને કારણે બંને બાજુ ફેન્સિંગના કારણે ધંધો ઠપ થઈ ગયો હતો પરંતુ હવે બાંધકામના કામ દરમિયાન સર્જાયેલા ખાડાઓ અને કચરાના કારણે મચ્છરોની ઉત્પત્તિ થઈ રહી છે. આરોબી આરયુબી નિર્માણ કાર્ય પૂર્વે જ રોડની હાલાકીનો સામનો કરી રહેલા ધંધા રોજગાર થંભી ગયેલા વિસ્તારના લોકોએ ભય વ્યક્ત કર્યો છે છે કે 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 ગમે ત્યારે ડેન્ગ્યુ જેવા રોગચાળો સર્જી રહ્યો તાજેતરમાં ચાંદીપુરા અહીં ફેલાઈ શકે છે લોકો હવે સ્થાનિક ધારાસભ્ય અને નાણાં મંત્રી કનુ દેસાઈ અને સાંસદ ધવલ પટેલને મળવાની તૈયારી કરી રહ્યા છે અને પુલનું કામ વહેલી તકે પૂર્ણ કરવાની અને પાણીના નિકાલની માંગણી કરી રહ્યા છે અહીંયા જે આરો અંડરગ્રાઉન્ડ માટે જે ખાડો ખોલે છે તેના અંદર કેટલું પાણી ભરાયેલું છે એ પાણીથી મચ્છર અને જીવાત જંતુ જે પેદા થશે એ આજુબાજુના રહેવાસીઓને રહેવાસીઓને રોગચાળો ફાટવાનો ભય રહે છે હવે એ પાણીનો નિકાલ કેવી રીતે થશે તો હવે એનો કંઈ સોલ્યુશન જ નથી એટલે સરકારે એવું કરવાનું કે પાણીનો નિકાલ થઈ જાય ને અહીંયા ભરાવો ન રહે આથી નગરપાલિકા એમાં ઇન્ટરેસ્ટ લઈને આનું કાર્ય કરવું જોઈએ કાંઈ ચાંદ રોગ ચાંદ ચાંદી એ રોગ એવા રોગો ને થઈ જાય વાપી માટે આથી જરા ઇન્ટરેસ્ટ લઈને આનો નિકાલ કરે એવી અમારે અપેક્ષા સાથે કહું છું એવી તકલીફ પડે છે તમને ધંધામાં ધંધામાં તો એવી તકલીફ પડે છે કે ઘરાક અહીંયા આવવા માટે વિચાર જ કરે નહીં કે અહીંયા આવું જ નથી હવે અમારે બીજા ગામ લઈને નાલું નાલું ધંધો એમાંથી કઈ ખર્ચો નીકળે નહીં બધા અમે આના છે બીજો કોઈ અમારે રોજગારી મળે નહીં હવે એ રોજગારી માટે લોકો પરેશાન છે કેટલું કરીએ લોન છે હપ્તા છે માણસનો પગાર છે કોઈ બી ધંધાવાલા નથી નીકળતા સેલ્સમેનો આવતા જ નથી કોઈ કંપનીના કારણ કે અહીંયા હોય જ નહીં એ કારણ કે રસ્તો બંધ કલાક હોય જ દે ને અમે વેચાણ તો અમે ખરીદી કરીએ ને વેચાણ બી નથી અહીંયા મતલબ એકદમ ટોટલ એ લોકો આખું ઇકોનોમિકલ જે અમારી છે અમારા ધંધાવાળાની ત્રીસ કલાક રહી છે આટલામાં આઠ મહિનાથી અમે રાહ જોઈએ કે આજે આજે બની જાય કાલે બની જાય પણ અહીંયા તો કોઈ જાતનો પ્રવૃત્તિ થતી જ નથી અહીંયા માટી ખોદી દઈ ને ત્યાં માટી ભરે ઝંડા છોક બંધ થઈ જાય માટી માટી ત્યાં મૂકે એટલે ઝંડા ચોક બંધ કરાખો માટી ખોદેલી તો અહીંયા બંધ કરાખે એટલે આખો રસ્તો આપડે જ બંધ કરાખો બીજા રસ્તો બધો ખાલી છે કામ તો બધે ચાલુ છે ત્યાં તે સાઈડ બી કામ ચાલુ આ બાજુ કામ ચાલુ ત્યાં નથી બંધ કરતા પણ આને જ બંધ કરવાનું આવે છે વધારે છે અને જૂની દુકાન આવે છે અને અહીંયા ઘરા ઘરે અહીંયા આવતા જ નથી આવા માટે કોઈ કતરાય છે સેલ્સમેનો જે કંપનીના છે કે દવાવાળા છે કે ડૉક્ટરોના છે એ બી અહીંયા થયા હતા ગાડી મૂકાય નહીં પાર્કિંગ થાય નહીં ને આ લોકો જાણી જોઈને એવા પતરા મારી દીધા હોય એવું લાગે છે કારણ કે ગોડાઉન ફરી બનાવવામાં આવે અહીંયા રસ્તા પર જ્યારે રસ્તા પર તમે ગોડાઉન બનાવી રાખો માટી મૂકી દો સળિયા મૂકી દો ને વેપારીને બાંધમાં રાખો તમે જે વેપારી કંઈ બોલવા જાય તો તેના પર ચડી જાય સાહેબને અમે રજૂઆત કરીશું સાહેબને કે અમે આવું છું ને આવે જ નહીં સાહેબને કહે તમે સાહેબ એક વાત ગાડી ફોડીને અમને બતાવો કે ગાડી ફરી શકે પણ હવે કેવી રીતે ફરી શકે તો કોને ખબર રસ્તો જ નહીં મળે આવો જાઓ અને પછી રિટર્ન થવો તો તમને ગાડી ફરે એટલે પછી હવે અમે બી મજબૂર જ છે ભાઈ જેટલું બને એટલું જલ્દી કામ કરો કામ કરીને અમને રાહત આપો કે અમે બી નીકળી જઈએ આમાંથી અમે દરેક રીતે સપોર્ટ કરો અમે વેપાર લોકો તૈયાર જ છે અમે તો કીધું અમે તમે જો જલ્દી કરતા અમે દુકાન બંધ કરી દે બીજું શું કરીએ પણ તેઓ નથી કરતા ને બાંધમાં રાખીને બધાને મૂકી રહ્યો છે એમપી એમએલએ આવે ને કંઈક સોલ્યુશન લાવે અમે તો એમપીએમએલ એને રજવટ કરી શકીએ બીજા અમારું કોઈ છે નહીં અમે તેવું જાણકાર અમે ઉપર ઘણી અરજીઓ કરી ઘણા વખત ગયા કોઈ વખત સાહેબ મળે કોઈ વખત નહીં મળે કે અડધો કલાકમાં એક કલાકમાં આવે નહી આવે પણ હવે હવે એમપી એમએલ પર અમારો ભરોસો છે જો એમ પીએમ કરે તો સારું સારું કામ થાય મારું નામ સંજય ભાવ અને મારો અહીંયા ઝંડા ચોક પર આ ફાટક પાસે મેડિકલ સ્કૂલ છે અને અહીંયા અમે બાપદાદાના લગભગ એકસો વર્ષથી અમારી દુકાન અને ઘર છે અને આ પ્રોજેક્ટ હવે જે આરયુબી અને આરઓ નો જે પ્રોજેક્ટ આવવાનો છે તો નો જે રેમ્પ છે એના કારણે ઝંડા ચોકથી સ્ટેશન રોડ પર જે મહાત્મા ગાંધી રોડની કનેક્ટિવ કનેક્ટિવિટી છે એ રેમ્પ રેમ્પને કારણે કદાચ બંધ થઈ જાય એવું લાગે છે જે આ રસ્તો પણ સો વર્ષથી વધારે જૂનો છે તો આ કાયમી રસ્તો હવે બંધ થઈ જશે તો આ રોડ પર આવેલા વેપારીઓ રહેવાસીઓ વારંવાર તકલીફનો સામનો કરશે અને આ જગ્યાએ એમ્બ્યુલન્સની કે ફાયર બ્રિગેડની કોઈ પણ સેવાઓ કદાચ આવી શકશે નહીં એવી શક્યતા અમને જણાય છે અને આ કારણે આ રસ્તાઓ બંધ થઈ જવાના કારણે અહીંના વેપારીઓને ખૂબ જ મોટું નુકસાન જઈ રહ્યું છે અને અત્યારે લગભગ છેલ્લા આઠ મહિનાથી આ આર અને આરઓ જગ્યાએ એક પણ ગુણી સિમેન્ટનું કામ થયું નથી છતાં પણ પતરા મારીને રાખેલા છે અને સાઇટ કવર કરી રાખી છે જેના કારણે અમારા ધંધાનો લગભગ તો એમ કહીએ કે બંધ જ કરવાની પરિસ્થિતિ આવી ગઈ છે તો અમારું આ દુઃખ છે અને ધારાસભ્ય અને સંસદ સભ્ય આમાં પર્સનલ ઇન્ટરેસ્ટ લઈ અને ગામના લોકોનું આ દુઃખ દૂર કરે એવી અમારી વિનંતી છે આપણાને એવું છે કે પહેલે જ્યારે બ્રિજ બનતો હતો તેનો પ્લાન આવેલો કે ભાઈ આ ઉપરથી બે રસ્તાને જોઈન કરવામાં આવશે સ્લેબ રાખીને કે બે બાજુ રોજગાર ચાલે આમને સામને આ બધા કરતા જૂનો રસ્તો વાપીને જોડનાર ઇસ્ટ ને આ ફાટક આપણી બધા કરતા પહેલા વાપીની પહેચાન ફાટક છે મેં તમને કહ્યું ને અમે લોકો જે વેપારી અહીંયા છે બધા કમથી કમ અમારા પપ્પા કે અમારા મેડિકલ વાળા છે કે ઉમાભાઈ છે બધા રહેલા અહીંયા જ પહેલો એક જ ધંધો અહીંયાથી જ શરૂઆત કરી લઈએ આજે બી અહીંયા જ અમે ધંધો કરતા છે ભલે આટલી મુશ્કેલી પરેશાની આવે તો બી કે ભાઈ ચાલો આનો હલ નીકળશે ને આવી રીતે પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવેલો કે તમને કોઈ નુકસાન નહીં થશે ને સારી રીતે બધાને રોજગાર મળશે ને જોડાઈ રહેશે ને અહીંયા એવી તબક્કાની બી પબ્લિક છે સામાન્ય જે બજાર લગીને બધી દુકાનો છે જે બધા ભાડા પર પચાસ હજાર સાત હજાર કોઈ દુકાન કરોડોમાં ખરીદી બધા લોન લીધેલી છે લોન લઈને એને ચૂકવવા માટે આજે હપ્તો બી નથી નીકળતો એ લોકોને આવી મહામારી છે કે પૂછો નહીં તમે ધંધો થતો નથી ને આજે આ તકરીબન મારા ખ્યાલથી આઠ મહિનાથી કામ બંધ છે આઠ મહિનાથી આ કામ બંધ છે ખોદીને મૂકી દીધું છે સાહેબ પતરા મારેલા છે હવે કયા કારણ છે મને નથી ખબર અમે લોકો શું છે કે ભાઈ સોશિયલ વર્કર તરીકે કામ કરીએ અમારે કોઈ પાર્ટી કે કોઈને અમારે નિશાનો નથી બનાવો અમારે જે અમને મોજુદા હાલતમાં સરકાર છે કે જે અમારા ધારાસભ્ય છે કે જે અમારા અહીંયાના કરતા ધરતા છે તેને અને નગરપાલિકાને અમારી એટલી રિક્વેસ્ટ છે રેલવેને કે ભાઈ જલ્દથી જલ્દ આ કામને કરે ને આ બેઓ વાપીનો જોડવાનો રસ્તો ને ફાટક બહાર જે વલસાડ રોડનો રસ્તો છે તેને બી તમે જવા માટે રસ્તો આપો કે આખો આશા દીક્ષિતથી ફરીને રસ્તો આવે એના કરતાં અહીંયાથી બી તમે આપો એક અંડરગ્રાઉન્ડ બ્રિજ બનેલો છે અહીંયા બ્રિજ ને અંડરગ્રાઉન્ડ બ્રિજ બેઓનું કામ અટકેલું છે આજે એક વર્ષથી માણસ પરેશાન થાય વીસ મહિનામાં કામ કરવાનું તો અઢાર મહિનામાં આજે બે વર્ષ થવા પૂરા થયા હજુ લગીના કામનો કોઈ નિકાલ નથી એટલે અમે ચાહે કે જલ્દથી જલ્દ કામ કરે અમારી રિક્વેસ્ટ છે અમે ધારાસભ્ય અને અમારા વલસાડ સાહેબ સાહેબભાઈ બી લઈને જાશું આ સમસ્યાને એમને અહીંયા બોલાવશું આમંત્રણ આપવા માટે અમે લોકો પોતે જવાના છે ટૂંક સમયમાં તો અમે ચાહે કે ભાઈ અમને લગીને એને રસ્તાને જોઈન્ટ તો કરી આપે જ્યાં લઈને કામ નહીં ચાલુ થાય કે કોઈનો રોજગાર ચાલે બસ એ જ અમારે કહેવાનું છે ને એટલી જ અમારી વિનંતી